પણ પોતાના જે લોકો હોય વ્યક્તિઓ હોય એના પાસેથી નિમિત્ત બનાવે કોઈકને કોઈકને તો બનાવે અચૂક અને પોતાને જે હોય આપણે માંગણી કરી હોય કે આપણે કોઈ મુસીબતમાં હોય ને એનામાંથી બહાર કાઢે દરેક દરેક વ્યક્તિ માટે ઈશ્વર છે ને તે આવું વિચાર્યું જ હોય આવું કરે જ એ મોકલે જ કોઈકને નિમિત્ત બનાવ્યું હોય ને એટલે ઘણા વ્યક્તિ જો તમે સાંભળ્યું હશે કહેતા હશે કે અમે શું મદદ કરીએ આ તો ઈશ્વરે નિમિત્ત બનાવ્યું છે આ વ્યક્તિ એમ જ કહેતા હોય કે અમે કાંઈ નહીં આ તો બસ ઈશ્વર નિમિત્ત બનાવ્યું ઈશ્વર ઈચ્છું એ થયું અને મુસીબતમાંથી તમે નીકળી ગયા કે અમે તમને કઢાવ્યું ઘણી વાર મારા સાથે પણ અનુભવ થયા છે આપણે કાંઈક મુસીબતમાં આવી જાય જીવન છે જીવનમાં કાંઈ પણ આવે કાંઈ પણ થાય ને એમાં તો મજા આવે કાંઈક ને કાંઈક જીવનમાં સાતું રહે નકર તો બસ સિમ્પલ જીવન હોય કાંઈ ને સાતું હોય કાંઈ ન હોય શું મજા આવે કાંઈ મુસીબત કાંઈ મુશ્કેલી ચલા ઉતાર તો બધે જીવનમાં હોય જ એવામાં એક મસ્ત અમેરિકાનો પ્રસંગ મને યાદ આવે મને થયું વાંચ્યું હતું મેં તો મને થયું તમે સમક્ષ રજૂ તો કરું હવે એક અમેરિકાની એક મહિલા છે અને એ કરે છે નોકરી અને સિંગલ મધર છે એટલે કે એના પતિ છે નહીં એ પોતાની એક બાળકી છે એને એનું ધ્યાન પોતે રાખે છે આયા રાખી છે ઘરમાં એને અને આયા જે છે એનો બધો કે ને કામગીરી બધી આયાની જે હોય એ બધું કરે છે એ તો રાતનો સમય હતો એની હતી રાતની નોકરી અને વાતાવરણ થોડોક હતું એવું બરફ પડવાની શક્યતાઓ ને વાતાવરણ બદલવાની શક્યતાઓ એવું બધું હતું તો તેવામાં એની ઘરની આયા જે છે ને એને ફોન કર્યો ઓફિસમાં અને કહ્યું કે ખૂબ અર્જન્ટ છે ખૂબ જ અર્જન્ટ છે કે તમે ઘરે આવી જાઓ કેમ કે તમારી દીકરી ખૂબ માંદી થઈ ગઈ છે ને તાવ છે ને ઉતરતો જ નથી તમે એના માટે ડોક્ટર એક દવા લખી આપીશું હું તમને કહું છું એ દવા અત્યારે અત્યારે લઈ આવ નહીં તો ખબર નહીં કોણ જાણે શું થઈ જશે તમારી દીકરીને તો માનો જીવ હોય ને એ ખૂબ જ એવું એને બીક લાગી આવે કે મારા મારા દીકરાને મારી દીકરીને મારા બાળકને કાંઈ થવું ન જોઈએ માનું જીવ ખૂબ એવું હોય તો એ પણ ખૂબ ગભરાઈ ગઈ અને હળબળાતમાં ત્યાંથી ઓફિસમાંથી કે મને જવું પડશે મારી દીકરી ખૂબ બીમાર છે મને જવા દો તો એ કહે કે ઠીક છે તું જઈ શકે છે તું જા રાત આવડી થઈ ગઈ છે એના પાસે હતી એની ફોર વ્હીલર કાર હતી પોતાના પાસે ફટાફટ ઉપાડી અને નીકળી તો એનો મોબાઈલ તો છે ને ત્યાં ઓફિસમાં જ રહી ગયો અને એ તો મેડિકલ ઉપર જવા મળી હવે એક જ મેડિકલ ખુલ્લો હતો રાતના એના માટે અને ભાગી મેડિકલ તરફ અને જેમ તેમ કહીને મેડિકલવાળીને રોકી દીધું બંધ કરતા અને કીધું આ દવા મને જોઈએ છે આ દવા મને જલ્દીથી આપી દો મારી દીકરી ખૂબ બીમાર છે અને તાવ આવી ગયો છે તાવને મરતો નથી મને જલ્દીથી આપો મને આ જાઉં છે લઈને દવા મારી દીકરી પાસે મને જાઉં છે તો મેડિકલવાળીને દવા આપી પણ હવે ગભરાટમાં ગભરાટમાં ને આપણે જ્યારે હરબરાટીમાં હોય ને ત્યારે આપણે કાંઈક ભૂલ કરી જઈએ કાંઈક ને કાંઈ કે કાંઈક ને કાંઈક રહી જાય આપણાથી એટલે હંમેશા છે ને પોતાના મગજને શાંત રાખવાનું તમે ક્યાંક ગુસ્સામાં હો ક્યારેક હરબરાટમાં હો તો પેલે પોતાને છે ને શાંત કરવાનું કારણ કે આપણે શાંત ન હોય ને તો આપણે હરબરાટમાં કાંઈ પણ કરી જઈ તો આપણાથી ભૂલ થઈ જાય ને પછી ભૂલ આપણને ભોગવવી પડે એનો પછતાવો આપણને પછી થાય તો એટલે હંમેશા શાંત પોતાનું મખ શાંત રાખવાનું હરબરાટમાં નહીં આવી જવાનું ગભરાટ નહીં કરવાની વધારે પણ હવે તો માં હતી એટલે સ્વાભાવિક વાત છે પોતાની દીકરીની આવી વસ્તુ સાંભળે એટલે ને ને ગભરાટ તો હોય જ તો હવે ગભરાટમાં શું કર્યું કે એને ચાવી છે ને કારની એ અંદર જ રાખી દીધી એટલે ગાડી થઈ ગઈ લોક એની હવે શક્યતાઓ એવી હતી કે વરસાદ આવવાનો છે ને બરફ પડવાની છે ને એને વાતાવરણ પલટાયો અને હવે આ આ શું કરે હવે રોવા બેઠી કે હવે શું કામ બધે બંધ થઈ ગયા હતા આજુબાજુ દુકાન કાંઈ હવે રોવા મંડી અને એક ઠેકાને બેસી ગઈ ને ઈશ્વર તમે હવે મને મદદ કરો મારી દીકરી પાસે મને જાઉં છે આ દવા નહીં લઈ જાઉં તો મારી દીકરી દીકરીને શું થઈ જશે ખબર નહીં તો મને પ્લીઝ તમે મદદ કરો મદદ કરો એમ ઈશ્વરના સામે આવે આપણે પછી વ્યક્તિ કોને કહીએ લાસ્ટમાં આપણે ઈશ્વરને જ કહીએ ને મુસીબતમાં આપણને હંમેશા ભગવાનજી યાદ આવે ને તો ઈશ્વરજીને એને પણ યાદ કર્યા આવે કે તમે કઈક કરો આમાં બસ મને મારી દીકરી સુધી પહોંચાડો કાંઈ પર કઈ પહોંચાડો તમે પોતે આવ અહીંયા કે કાંઈ પર કરો તો થોડીક વાર થઈને તો એક કાર આવી ત્યાંથી અને આવી એમ તૂટેલી એવી કાર હતી વ્યવસ્થિત કારને ન હતી તૂટેલી તૂટેલી કાર હતી અને એમાં એક આને આને આમ મનમાં આવું કે આ વ્યક્તિ મને મદદ કરશે મને પહોંચાડી દેશે ત્યાં સુધી કે કાંઈક તો મદદ કરશે ને ઊભી થઈ ફટાફટ ઊભા રહી કારને એમાંથી એક આવું અવ્યવસ્થિત વ્યક્તિ નીકળ્યો એટલે કે કપડા માડાવડા પહેરેલા અને મેલો ને આટલી બધી ડાળીને તો આને થયું ઠીક છે છે જે જે હોય હોય હવે ને કે ભલે મને મદદ તો કરશે ને તો આ વ્યક્તિને કીધું કે મારી છે ને દીકરી ખૂબ જ બીમાર છે મને પહોંચવું છે હવે આજુબાજુ તમે જોઈ શકો છો કોઈ છે નહીં અને આજે કાર છે ને આની ચાવી અંદર રાખી દીધી હવે આનું ભૂલી ગઈ છું હવે હું શું કરું તમે મને કાંઈક મદદ કરો ને તો એને શું કર્યું કે એક પિન લીધી અને એ પિનથી થી એને આમ ખોલી દીધું એને કા દરવાજો તો આ તો ખુશ થઈ ગઈ કે તમે આવી રીતે ખોલી શકો છો દરવાજા બહુ બહુ સારી વસ્તુ હું તમને ધન્યવાદ કહું છું થેન્ક યુ તમારો આભાર ખૂબ ખૂબ કે તમે મને આ દરવાજો ખોલી દીધો નહીં તો આખી રાત બેઠી હોત તો એ કે ના ના એમાં શું થયું પણ જાતા જતા એને પ્રશ્ન થયો કે માણસને આવી કલા કેમ હશે આવું કેમ આવતું હશે છે ને સામાન્ય લોકોને આવું બધું ના આવતું હોય ને તો આને પ્રશ્ન થયો કે તમને આવું બધું કેમ આવે છે ને તમે જોઈને એવું લાગતું નથી કે તમે આમ વ્યવસ્થિત વ્યક્તિમાંથી છો શું છે એટલે તે કીધું હું ચોર છું આજે જ હું મારા જે ચોરી કરી હતી ને છેલ્લે એની સજા કાપી ને જેલમાંથી રિહા થયો છું અને નવા એ લાગી કે એક ચોરે મને મદદ કરી છે અને પણ હવે ગભરાટ મને હરબાદમાં હતી ને જલ્દીમાં હતી એને જાઉં હતું ભલે ભલે પણ તમારો ખૂબ ખૂબ આભાર હો તમારે થેન્ક યુ અને હાલી ગઈ કારમાં પછી કારમાં જતા જતા વિચારવા માંડી કે આજે ભગવાનજી કેવું કર્યું કે મને એક્સપર્ટ મોકલ્યું જે આ કાર ખોલી શકે એનો કારણ કે આનો એક્સપર્ટ કોણ આનો એક્સપર્ટ ચોર હતો એને ચોરને મોકલ્યું પણ ભગવાનજી કેવા છે કે કોઈને પણ નિમિત્ત બનાવીને આપણા માટે મુશ્કેલમાં હોય એટલે કેમ મોકલી જ દેશે તરત જ કોઈને કોઈ વ્યક્તિને મોકલી દે અને આવી રીતે વ્યક્તિ આવે ને તમારા જીવનમાં તો સમજી જજો કે આ કોઈ કે નિમિત્ત બનાવ્યા છે ભગવાનજી નિમિત્ત બનાવ્યા છે કોઈકને આવી વસ્તુ થઈ અને આવી જ વસ્તુ એક મારા સાથે પણ થઈ હતી મને આજે એ તમે સમક્ષ રજૂ કરી દઉં હું આજથી લગભગ ત્રણેક વર્ષ પહેલા મુંબઈ ગઈ હતી અને ટ્રેનમાં સફર કર્યું હતું મેં એટલે ટ્રેનમાં ગઈ હતી અને ત્યાંથી મુંબઈથી ભૂજ પાછી રિટર્ન થતી હતી ત્યારે થયું હોય કે સ્વાભાવિક વાત છે મહિલાઓ હોય એટલે હું એમાં મમ્મી હતા અને એક કામથી ગયા હતા ત્યાંથી પાછા આવતો હતો એમાં પાસે બે ઘણા બધા થઈ ગયા હતા હવે બે ઘણા બધા થઈ ગયા હતા અને મને થયું કે ચાલો ઉપાય લેશું એક આપણને એવું હોય કે નાના વાંધો ની ખાઈ લેશું બધું ઉપાય લેશું પણ અમે છે ને તે ટ્રેન થોડોક સમય દૂર હતી આમાંથી આવવાની અને અમે આ બે કુલીએ કીધું અમને કે ચાલો હું લઈ જાઉં તો અમે થોડી કંચુસાઈ કરી અમે કીધું ના અમે પોતે લઈ લઈશું હવે અમે લઈને ગયા તો ખરા પણ હું થાકી ગઈ કારણ કે બે બે ત્રણ ત્રણ બેગ મારા કને ત્રણ ત્રણ બેગમાં મમ્મી કને તો આટલા બધા બેગ થઈ ગયા હવે હું ધીમે ધીમે લઈને જતી હતી એટલી વારમાં કોણ છે ને ક્યાંથી પાછળથી છોકરો આવ્યો યુવાન અને એ યુવાન છોકરાએ મારા હાથમાંથી બેગ લઈ લીધા તો હું તો બી કેમ આ કોણ વ્યક્તિ મારા હાથમાંથી બેગ ઝડપીને લઈ ગયો તો

મેં કીધું ખરેખર આ રિયલ રીતિક છે અમારા માટે એટલે એવી રીતે જ્યારે તમે કંઈક એવી વસ્તુમાં મુસીબતમાં આવી જાઓ ત્યાં તમારા માટે કોઈક ને કોઈક નિમિત્ત કરે જ ભગવાન ભગવાનને આપણી ચિંતા વધારે હોય આપણા કરતાં પણ વધારે ઈશ્વરને આપણી ચિંતા હોય તો મને ત્યાં ક્યાંક ને કંઈક એવું લાગ્યું કે કદાચ હું આ ઉપાય ન શકતી હતી તો જો અત્યારે ઈશ્વરે જે છે મદદ માટે આ છોકરાને મોકલ્યું ને હું કહું છું આજના યુવા વર્ગ આવો જ થાય ક્યાંય પણ મહિલાઓને આવી રીતે જોવે કે પણ વૃદ્ધને જોવે તો મદદ કરવા છે ને ઊભો થાય અને મને લાગે છે આપણે આ કરી શકીએ છીએ આપણે આપણે પણ છોકરીઓમાંથી પણ એવું જરૂર નથી છોકરાઓમાંથી છોકરીઓમાંથી પણ આપણે ઘણી બધી મદદ કરી શકીએ કોઈક ને કોઈક એવા વ્યક્તિઓ જેને આપણે મદદ નહીં આપણને લાગે ને આપણે કરી શકશું આપણે સક્ષમ હોય ને એ વાત માટે તો સો ટકા મદદ કરવાની જ વાદ વિવાદ નિંદા કરતા તો કોઈની મદદ કરવાની અને એ જોઈ છોકરો મને ખબર નથી કોણ છે માં ના કોઈ ઓળખીતું હતું ના પરિવારનું હતું ના મેં કે જોયું હતું ને મળ્યું હતું બસ અંજાર વ્યક્તિ હતો પણ એ વ્યક્તિ મને આજ સુધી યાદ છે અને મને હંમેશા યાદ રહેશે કે વ્યક્તિ કેવો કહેવાય કે એમને આ મુસીબતમાં જોયું કે નથી ઉપાડી શકતા ને ટ્રેન ટ્રેન અમારી બહુ જ નજીક આવી રહી છે તો હવે અમે કેવી રીતે જશું તો એમને જો આ મદદ કરવા આવી ગયો ને વગર કાઈ કારણે આવી રીતે લોકોને હેલ્પ કરવાની ઈશ્વર છે નિમિત્ત કરતા તો ઈશ્વરના નિમિત્ત બનવાનું તો ઈશ્વર ખુશ થશે કે આ મારા મે નિમિત્ત કર્યું હતું અને આને મારી જે જવાબદારી હતી એ નિભાવી તો આવા જ નવા નવા પ્રસંગો નવી નવી વાર્તાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ